5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે વલસાડમાંથી ઝડપી લીધા. સુરતના રામદીર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જો કે વલસાડ LCB ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર 4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે. ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગે આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા. દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી RTGS કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી. શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા. આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેશ વાકાવાલાના માથામાં મારે છે. શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે. ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે. જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ કમિશનરશિપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30-40-50 મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો. કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ IG સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું. વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય, જિલ્લા SP સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB, લોકલ ઝોન 5 સાહેબનો સ્કોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા. દરમિયાનમાં આ ગાડી ઉપર જે CCTV માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં આવી હતી 30 માણસોની. આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો. ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે. આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું. તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCB ની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતાં 2 આશ્રમો કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા. એમની પાસેથી અંદાજે 4 કરોડ 54 લાખ જેટલા રૂપિયા મળ્યા છે. ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે 9 માણસોની ટીમ 2 ગાડીમાં આવેલી હતી. 1 ગાડીમાં 5 માણસો અને બીજી ગાડીમાં 4-3 માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે RTGSના પૈસાના બહાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો. આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતાં એમાંથી 3 ઇસમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે. 3જાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં. દીપક પેની અને રાહુલ ભોઈ આ 2ને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેશ ગાયકવાડ અને રાહુલ ભોઈ આ 2ને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 1 હોસ્પિટલાઇઝ છે. આમ ગણતરીના 3 કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી 4 કરોડ 1 મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે.
સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે 30-35 મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી, સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત 3 કલાક 2.5-3 કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.